नमस्कार। पुस्तको અને એમાં પણ માતૃભાષાના પુસ્તકો એની સાથેની નિસ્બત બહુ ઓછી થવા માંડી। ખરીદીને વાંચવાના તો કદાચ દિવસો જ ગયા, સર્જકો ભેટ આપે તો પણ પાના ન ખોલતા હોય એવા અનુભવ પણ છે। કેટલીક વખત તમે ખરીદ્યું હોય ને મારી સહી લો, પણ એ તમારા માટે કદાચ મારી સહી આગળ કરાવવાનો એક આનંદ, પછી આગળ એમાં મેં પણ શું લખ્યું છે પુસ્તકમાં એ ન વાંચ્યું હોય એમ પણ બને। એવી વખતે આ નગરમાં તમે પુસ્તકો વિશે વાત કરાવો છો। રાજકોટ બહુ વિશિષ્ટ નગર છે। હું અહીંયા 2 વર્ષ રહ્યો કેન્દ્ર નિયામક તરીકે આકાશવાણીના, એની સાથે ટેવાવું પડે એની શૈલી સાથે। અધિકારી તરીકે બહુ મૂંઝવણ થાય, શરૂઆતમાં હું આવ્યો ત્યારે મને એમ થતું હતું કે આ બપોર પડતામાં બધા ક્યાં જતા રહે છે। પછી એક દિવસ મીટિંગમાં પૂછ્યું, મેં કહ્યું કે આ હું આમ રાઉન્ડ પર નીકળું છું તો કોઈ હોતું નથી, જમવા જાઓ તો કેટલા વાગ્યા ને? આપણો તો લંચ અવર ફિક્સ હાફ એન અવર સરકારી નિયમ પ્રમાણેનો જે છે એ છે, એટલે એ દરમિયાન હો ને જઈ શકતા હો, નજીકમાં ઘર હોય તો શક્ય છે, પણ આ તો બહુ લાંબુ અંતરાલ પડે છે। એટલે એ ભાઈએ કીધું પાણી ભરવા, પાણી ભરવા જાઓ છો બપોરે? તો કે સાહેબ અહીંયા બપોરે આવે અમારે, મને નગર કોર્પોરેશન એની જે કંઈ વ્યવસ્થા એ વિશે તો મારો કંઈ અભિપ્રાય હોય નહીં, હોઈ શકે નહીં, હોય તો કંઈ એમાં બનતો પણ ન હોય, પણ મને એમની વાત ગમી ગઈ કે માણસ પત્નીને કેટલો ઉપયોગી થાય છે, પાણી ભરવા જાય છે અને ગૌરવભેર કહે છે કે સાહેબ પાણી ભરવા। એના ગૌરવના કારણમાં એ પણ હશે કે બાકીના બધા પણ એ કામ કરતા જ હશે, એટલે આ નિખાલસ એકરાર પ્રેમનો પત્ની માટેના એ બહુ રસપ્રદ છે। હું શરૂઆતમાં તમારી બપોરની જે વિશિષ્ટ રિસેસ છે એનાથી ટેવાયેલો નહીં, પછી એ લોકોએ બધાએ મને કહ્યું કે તુષાર ભાઈ આમાં ના પડશો, અહીંયા ઘણા બધા કેન્દ્ર નિયામકો આવ્યા અને ગયા, આમાં તમે કંઈ કરવાનો પ્રયત્ન ના કરતા, પછી અમે રોકાઈશું। અમારામાં કોઈ સાંજે અમારી 7 કલાક 10-20 મિનિટની નોકરી પૂરી કરીને જતું રહે એવું નહીં થાય, તમારી ઈચ્છા હશે ને અમારે કામ હશે, અમે 8-9 વાગ્યા સુધી પણ આકાશવાણી કેન્દ્ર પર કામ કરશું ને, આ બધા સરસ કામ જે થયા છે એ રીતે જ થયા છે, કોઈ ડ્યુટી અવર્સમાં નથી થયા। ત્યારે મને એના વર્ક એથિક્સનો પહેલી વખત પરિચય થયો, એટલે આ નગરે મને બહુ આમ ઘણું બધું એ રીતે સમજાવ્યું કે તમે જ્યાં જાઓ ત્યાંનું તેની સાથે અનુકૂલન સાધવું પડે। અમદાવાદમાં કલ્પના ના કરી શકો તમે, સ્ટાફ આવી રીતે 1.5 કલાક પછી બહાર જતો રહ્યો અને 2-3 વખત 1.5 કલાક 2 કલાક સુધી આવે નહીં, અને અને ત્યાંના અંતર જોતા એ શક્ય પણ નથી કે માણસ એટલે બધે ઘેર જઈને આવે એવું પણ ના બને। અહીંયા બહુ એ રીતે નિરાત છે, એટલે એવા નિરાતવા શહેરમાં તો તમારે વાંચવું જ જોઈએ। અહીંયા કેટલું સર, સવારના પણ છાપું આવે ને સાંજનું પણ આવે ને સાંજનું એટલું બધું મહિમાવંતું છાપું હોય કે હું વિશ્વમાં ક્યાંય પણ જાઉં છું તો એ હાઈએસ્ટ હિટમાં એ જ હોય છે। તો એનો અર્થ કે પ્રજા વાંચવાની શોખીન છે, અને પાછો એની પાસે સમય છે, બપોરનો સમય તો તમે અદભુત ગાળ્યો છે। આજે હું અહીંયા ભદ્રાવીભાઈનું ઘર શોધતા શોધતા મેં જેટલાને પૂછ્યું કોઈ પણ માણસ એને માટે સમય ફાળવવા તૈયાર નહોતો કે મને સમજાવે કે આ ક્યાં જવાનું છે, અને સામા એટલે પ્રશ્નો પૂછે કે આપણને ગૂંચવાઈએ, એને આપણા અજ્ઞાન સામે એટલો બધો વાંધો હતો, મેં કહ્યું ભાઈ પણ હું તો બહારથી આવ્યો છું એટલે તો હું પૂછું છું કે આ ક્યાં છે, પણ એને મુશ્કેલી એ હતી કે એ એની પાસે સમય હતો પણ એને જે રોકાણ કર્યું હતું એ ફેંકવા તૈયાર નહોતો, હવે એમાં ને એમાં એ જેટલું બોલે એ મારે સમજવાનું કે હવે આ કઈ તરફ જવાશે ને કેવી રીતે આવશે। અદભુત છે, અદભુત છે, એટલે મને એમ બહુ ગમ્યું, હું અહીંયા રહ્યો 2-1 વર્ષ, પછી તો મારી પોતાની મર્યાદાઓને કારણે મેં વહેલું અહીંથી સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું અને
મને થયું કે હવે એક માણસ પૂરતો તૈયાર થઈ ગયો. અહીંયા એને બે એક વર્ષ કામ કરી લીધું છે એટલે હવે એને ખ્યાલ આવી ગયો છે હવે હું ક્યાંય પણ ચાલીશ. અને દાંપત્યમાં તો ચાલીશ કે આ પાણી ભરવા જવાની વાત એ દાંપત્યના પ્રસન્નતાના મૂળમાં છે. તું કેમ એ વાત છે. એમાંથી આ બે પુસ્તકો આવ્યા છે. તમે વાંચો છો, બહુ આનંદની વાત છે. લાઇબ્રેરીમાંથી લઈને પણ વાંચી શકો, ખરીદીને પણ વાંચી શકો. મેં જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકો કવિતાઓ મારો શોખ છે, એ હું બીજા આનંદ ખાતર લખું છું ને એમાંથી મારો આનંદ મળી રહે છે મને. સિનેમા માટેના ગીતોની પોતાની એક જગ્યા હોય છે, એની એક આવશ્યકતા જુદી હોય છે. આ ફિલ્મ છેલ્લો દિવસ એ બહુ લોકપ્રિય થઈ છેલ્લા દિવસોમાં અને નિર્માતા પણ બહુ સારું કમાયા. તો એ ગીત એટલું બધું ગમી ગયું યુવાનોને કે હવે ક્યાંય પણ હું જાઉં છું તો મારો કોઈ બીજા ગીતથી મારી ઓળખાણ દરિયાનામાં જ્યાં કંઈ રેતીને પૂછેને બદલે છેલ્લો દિવસથી થાય છે નવી પેઢીમાં કે હું ઘણું ઘણું છે ને બોલી શકાય નહીં, શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. એટલે એમનું જે કામ મેં અડધું કરી આપ્યું ને એમને ગમી ગયું. તો ગીતો તો પોતાની જગ્યા કરી લે છે ભાવકો સુધી, પણ ભાવકોના મનમાં જે ચાલે છે એમના જીવાતા જીવનમાં જે કંઈ છે એની વાત કોઈ કરવી જોઈશે. એવી સમજણ, એવી પ્રતિબદ્ધતા સાથે મેં લખવાનું શરૂ કર્યું છે. એમાંથી આ પુસ્તકોની એક શ્રેણી આખી તૈયાર થઈ છે. એક અજાણતા પણ એક ક્રમમાં લખાયા છે. અને હવે એ ખૂટતી સાંકળો ભેગી કરો તો એક બાળકના જન્મથી માંડીને એ દાંપત્યના 25 વર્ષ અને એ પછી જીવનના 60 વર્ષ સુધીની જે એની યાત્રા છે એના તમામ તબક્કાની વાત કરતા પુસ્તકો મેં લખ્યા છે. સાવ નાનકડું બાળક છે એની એને એના મનમાં શું ચાલતું હશે જે હજુ બોલતા નથી શીખ્યો. એક માં કે જે પ્રેગ્નન્ટ છે એના પેટમાં બાળક છે, દીકરો છે કે દીકરી છે એ પણ ખબર નથી, એ જે બાળક સાથે વાત કરે છે એનું પણ પુસ્તક છે. એ બાળકે બહાર આવીને બોલ્યા વગર ડાયરી નોટ કરી છે એનું પુસ્તક છે. એ પોતાના મમ્મી પપ્પા વિશે શું માને છે, એને પેટમાં રહ્યા રહ્યા અને બહાર બેઠા બેઠા પણ જે ઓબ્ઝર્વ કર્યા છે આ બેઉને, પતિ પત્નીને. પછી મેં એ બાળકને મોટું પણ કર્યું છે. અને પછી એક દીકરી 16 વર્ષની થાય તો એના મનમાં જે મૂંઝવણ છે અને ઘરનું જે વાતાવરણ ક્યારેક ટેન્શનમાં આવી જાય છે એનું એક પુસ્તક કર્યું છે, બેકપેક નામનું. આ દીકરીઓ પીઠ પાછળ જે દફતર ભરાવે છે ને તે. પછી 16 વર્ષના જે છોકરાઓ છે એમની મૂંઝવણનું એક પુસ્તક કર્યું છે, ડેનિમ નામનું. હું અમેરિકા હતો એટલે ભાઈએ મને કહ્યું કે શર્વે આ તો તમારી ભારતની દીકરીઓ છે, ગુજરાતની દીકરીઓ છે, અમદાવાદની દીકરી છે, એને એક જુદું જ વાતાવરણ છે. પણ જે અમે અહીંયા આવીને વસ્યા અને હવે આજે અમારા ખોળે અહીંયા જન્મી છે દીકરી, એની તો ખાલી અટક જ આપણી છે, બાકી એ તો અમેરિકન છે. અને મૂંઝવણ અમને અમારા માટે બે ગણી થઈ ગઈ છે કે અમારો ઉછેર ત્યાંનો છે, એ અપેક્ષા પ્રમાણે અમે એની સાથે કામ પાડવા જઈએ તો એ તો હવે શક્ય જ નથી. તો એની સાથે બ્રિજ કેવી રીતે કરવો, એટલે એમને માટે એક પુસ્તક મેં સ્વીટ 16 નામનું લખ્યું છે. યાત્રામાં આગળ દીકરી મોટી થઈને પરણે ત્યારે દીકરી નામે અવસર નામનું એક પુસ્તક કર્યું છે. એક પિતાએ પોતાની પુત્રીને આપેલા પત્રોની એક એવી મૂડી કે દીકરી પરણીને સાસરે ગઈ હોય ને કોઈ પણ દિવસે ક્યાંય પણ મન મૂંઝાયેલું હોય ને એ પુસ્તકનો કોઈ પણ પાને ખોલીને વાંચશે તો એને કંઈક સધિયારો મળશે. પછી એના સાસુ સસરા લોકોની પણ જવાબદારી છે, એ લોકો પણ એને વેલકમ કરે એવા ભાવથી એક ઓવારણા નામનું પુસ્તક લખ્યું છે. તો દીકરી જે ઘરમાં આવી છે એ ઘરે પણ કેવી રીતે એને આવકારવી જોઈએ એમાં પણ મને ડાયરી અને પત્રનું સ્વરૂપ બહુ ગમ્યું છે, કારણ કે બહુ અંગત હોય. એમાં દૂધવાળો પણ એક ચિઠ્ઠી લખે છે આવનારી નવી વહુવારોને, કે છાપાવાળો પણ લખે છે કે બેન પપ્પાના ઘેર કયું છાપું આવે છે, અહીંયા આ આવે છે તો કાલથી એ નાખી જાઓ. હી ઇઝ ઓલ્સો કન્સર્ન કે આ જે આવી છે નવા વાતાવરણમાં એમાં એને વેલકમ કરવા માટે કેટલી બધી અનુકૂળતા ઊભી કરવી જોઈએ પરિવારે. એ જે છાપું વાંચતી હશે એને પપ્પાના ઘેરી છાપું અહીંયા નહીં હોય ને તો એના લેઆઉટ વગર એ ડિસ્ટર્બ થશે સવારેની. આ ચિંતા જોઈશે આપણે આપણા આપણા ઘરમાં આવતી દીકરીઓ માટે પણ. એ જે સવારના ચા બનાવવા માટે આમ હાથ લાંબો કરે અને એનો હાથ મોટો પડે કે એ અભરાઈ પર ત્યાં ચા કે ખાંડનો ડબ્બો નથી જ્યાં એના પપ્પાના ઘેર છે, તો
એ મૂંઝવણ એને એની છે, એ કોઈ સાથે શેર નહીં કરી શકે. અને જો એ પહેલા જ દિવસે બદલવા જશે તો ઘરનાનો વિરોધ થશે. એને એવી રીતે જીવતા જીવતા સેટ કરવાની છે આખી વાત ને, કે પછી એના પપ્પાના ઘેર છે એવી જ રીતે અહીંયા ડબ્બા ગોઠવાઈ જાય. પણ માને પણ એમ લાગે, સાસુને પણ, કે આ બરોબર છે, આપણે આટલા વર્ષો ખોટું ગોઠવ્યું હતું. હવે એ જે અનુકૂલન છે, એ પ્રોસેસ, એ આ બધા પુસ્તકોનો પ્રાણ છે. આ બધા સંબંધો અનુકૂલન માગે છે. કશું ફૂલ પ્રૂફ હોઈ શકે નહીં સંબંધોની બાબતમાં. સંબંધો નિત્ય નૂતના છે, એમાં દર વખતે કંઈક નવું જ થાય. નહીં એટલે તો રસપ્રદ છે, નહીં તો સ્ટેલ થઈ જાય, કટાઈ જાય. આપણે ગમે નહીં એનું એ જ જીવ્યા કરવું. આપણે કેમ ગમે છે એનું એ જ જીવ્યા કરવું? કારણ કે એમાં રોજ કંઈક કંઈક શક્યતા હોય છે. આપણે ઊભી કરેલી, એમણે ઊભી કરેલી, આજુબાજુના એ ઊભી કરેલી. એ યાત્રામાં આ લગ્ન જે થઈ ગયા છે, એ દીકરીના દાંપત્યના 25 વર્ષ પૂરા થવાયા છે, એની જે પ્રસન્નતા છે, એ પ્રસન્નતાનું પુસ્તક છે આ સંગાથે સુખ શોધીએ. અલબત્ત પ્રસન્નતાના પુસ્તકો તો ખૂબ લખાય ને, એમાં તો માણસ સાચા ખોટા કેટલા બધા હરખ કરી શકે. એટલે પછી મને થયું કે એક બીજું પ્રામાણિક પુસ્તક લખવું જોઈએ, કે આ ખરેખર આટલું બધું સારું હોય છે ખરું જેવું જીવાયું છે. અહીંયા પર હાથ મૂકીએ, ગીતા ઉપર હાથ મૂકીને જો સોગંદ ખાવાના આવે તો આ બધું જે મીઠું મીઠું બોલાય છે એવું કઈ જીવાયું નથી હોતું. એટલે આ લેમન ટી નામનું પુસ્તક લખ્યું, કે જેમાં બે ભાગમાં છે પુસ્તક. એક જ પુસ્તક આગળના ભાગમાં પત્નીએ પત્રો લખ્યા છે, પાછળ પતિના પત્રો છે. પાછલા 25 વર્ષમાં 24 વર્ષમાં શું નથી ગમ્યું એની વાત કરતું પુસ્તક છે. 25 વર્ષની ઉજવણી કરવાની આ બે રીત છે. સરસ સરસ શું કર્યું છે એને પણ યાદ કરીએ, જે નહોતું ગમ્યું એ પણ એકબીજાને આ એક વખત તો કહી જ દઈએ. કારણ કે નહીં કહો તો જશે તો નહીં મનમાંથી, એ તો રહેવાનું જ રહેવાનું. પછીનો એક સમય જે એનું પણ એક પુસ્તક મેં કર્યું છે, કે જેમાં સ્ત્રીઓને એમ લાગે છે કે અમે બધું જ જીવન આ પરિવાર પાછળ આપી દીધું, અમારા ગમાણગમાં બધું ભૂલીને. નહીં તો મારા પાસે પણ કેટલી બધી શક્યતાઓ હતી. હું કંઈક હું મારા ઘરે હતી ત્યારે ગરબા ગાતી હતી તો હું કરી શકત, હજુ ગાયા હોત તો કદાચ હું પણ સારી સિંગર બનત. કોલેજના દિવસોમાં હું બેડમિન્ટન રમતી હતી, પછી તો પારિવારિક ને સામાજિક નીતિ નિયમો મર્યાદાઓને કારણે બેડમિન્ટનનું રેકેટ મુકાઈ ગયું તો મુકાઈ ગયું, નહીં તો હું સારી બેડમિન્ટન પ્લેયર થાત. અને આ બધું ગમતું છોડ્યું કોના માટે? તો કે આ મારો પરિવાર છે, મારા પતિ, મારા બાળકો, મારો સંયુક્ત કુટુંબ, એમને માટે છોડ્યું. હવે થાય છે, આયરની એ છે કે જેને માટે આ બધું મૂક્યું છે એ લોકો જીવતા જીવતા પોતાનામાં વ્યસ્ત થઈ જાય છે. એમને એમની પ્રાયોરિટીઝ છે. પતિને જીવનમાં કંઈક સિદ્ધિઓ મેળવવી છે, કામ કરવા છે, સંઘર્ષો છે, પડકારો છે, કુટુંબને માટે એને પણ કંઈક કરવાનું છે, સમાજમાં કોઈક રીતે પ્રતિષ્ઠા, પોતાનું જે ક્ષેત્ર છે એમાં પોતાનો કોઈ મોભો, એટલે વધારે સમય એમાં આપી રહ્યો છે. અલબત્ત એ અંદરથી એશ્યોર્ડ છે કે પેલું હોમ ફ્રન્ટ એને સાચવેલું છે, એટલે એ બહાર આટલો ખુલીને કામ કરે છે. દીકરા દીકરીઓ જે નાનકડા હતા, જેના જન્મ પહેલાથી માંડીને આટલે સુધી પહોંચ્યા ત્યાં સુધી પ્રત્યેક ક્ષણ ચાહીને માએ જે રીતે એમનો ઉછેર કર્યો છે, એમને જે ભાવે તે, જ્યારે ભાવે ત્યારે, આ નહીં ને આ તો બનાવેલી વસ્તુ બાજુ મૂકીને ફરી બનાવે, માના બનાવેલામાંથી પછી ભૂલ પણ કાઢે તોય હસી લે, હા બેટા કદાચ થોડુંક ખારું થઈ ગયું છે, હું ફરી કરી દઉં, હું આમ કરી દઉં, પોતાની ભૂલ એમ માનીને કબૂલ કરી કરીને સુધારતા સુધારતા જેણે ભર્યું ભર્યું ને સ્વાદિષ્ટ રાખ્યું ઘર, એ બધા જ પાત્રો પોતાનામાં વ્યસ્ત છે. હવે આ સ્ત્રીને એવું લાગે છે કે તો આ બધા માટે મેં આ બધું કર્યું, આમાંથી તો કોઈને મારામાં રસ નથી, મારા માટે કશું કરવા તૈયાર નથી. એ જે ઉપેક્ષાનો ભાવ છે એ એટલો તીવ્ર બને છે. અને એક નિશ્ચિત ઉંમરે એવું થાય જ છે. તમારી પત્નીના મનમાં પણ એવું થયું જ છે. તમે જરા પણ એમ એવું માનીને ખોટું મનને ન બહેલાવશો કે અમારે ત્યાં એમને સૌથી વધુ ન્યાય મળ્યો છે ને મારી પત્નીને એવું થાય જ નહીં મનમાં, એવી કલ્પના કરો તે જ ક્ષણે માનજો કે તમે દાંપત્યમાં કોઈ બહુ મોટી ભૂલ કરો છો. આ એને થયું જ છે, એને લાગ્યું જ છે કે મેં મારા આટલા વર્ષો વેડફ્યા તમારે માટે. નાવ નોબડી બોધર્સ, એ વાતને મેં એક કોફી બ્રેક નામના પુસ્તકમાં લખી છે. એવી એક પત્ની છે, માં છે, જે એને એમ લાગે છે કે તો પછી મારે શું કરવું જોઈએ? ઘર છોડીને જતી રહે,
આ બન્યું બનાવ્યું બધું વસાવેલું સામાજિક પ્રતિષ્ઠા પણ છે, એટલે થોડા વખત માટે બેગ લઈને પપ્પાને ઘેર આવતી રહે છે. એ પુસ્તકનું નામ છે કોફી બ્રેક, એ પણ તમે વાંચજો, મજા પણ પડશે અને લાગશે પણ ખરું કે હા આવું થાય છે મનમાં. તો આ કોફી બ્રેકની જરૂર સ્ત્રીને જ છે એવું થોડું છે. એ જ યાત્રામાં મારું એક પુસ્તક હમણાં પ્રગટ થયું છે, શુગર ફ્રી 60મા વર્ષે. એક માણસને 60 વર્ષ થયા છે અને એની કંપની એને પરદેશમાં કોઈ કોન્ફરન્સમાં મોકલેલો છે અને હવે રિટાયર્ડ થવાનો છે, એટલે એમ કીધું છે કે ઓકે તમે મહિનો ફરતા આવો કંપની તરફથી. અને આ જે માણસ સ્ટ્રેટ ફોરવર્ડ નાકની દાંડીએ નોકરી કરેલો માણસ છે, બેંકમાં હશે ને ક્લાર્ક હશે ને પછી અધિકારી થયો હશે ને સીધો જ જાય ને સીધો જ આવે પ્રકારનો, એને પત્ની છે બાળકો છે, દીકરી પણ આવી દીધી છે, ઘરમાં વહુ પણ આવી ગઈ છે, એને બાળક છે, એવો એક સ્વસ્થ બહારથી સુંદર એવું ભર્યું ભર્યું કુટુંબ છે, પત્ની પણ ચાહે છે પતિ ને. આ માણસ જે પરદેશમાં ગયો છે એને ટ્રેનમાં એક 26-21 વર્ષની છોકરી મળી જાય છે પરદેશી, એ આર્કિટેક્ટ છે. અને કોઈક કારણસર એવી સિચ્યુએશન નિર્માય છે કે એ બંને જણા એક સ્ટેશન પર ભેગા ઉતરી જાય છે ને એમણે એક એપાર્ટમેન્ટમાં રહેવું પડે છે. અમેરિકન પરદેશી ટુરિસ્ટ છે ને એ લોકો આ પ્રકારના એપાર્ટમેન્ટમાં રહેવાથી ટેવાયેલા છે, એ લોકો જાતે કંઈક પોતાની જરૂર જેટલું રાંધી લે પણ ફરે ખૂબ, આપણે એકદમ હોટલની કમ્ફર્ટ માટે આગ્રહ હોય, પણ આ માણસને પણ છૂટકો નથી એટલે આ પણ એમાં રહેવા જાય છે. હવે આ છોકરીને આ ભાઈ બે જણાની વચ્ચેનો જે પરિચય છે જે સંબંધ છે, શુગર ફ્રી નામ એટલા માટે છે કે આને કશી વાતમાં રસ જ નથી. પેલી કહે છે કે આપણે આ જોવા જઈએ, પાડો ચડીએ, આમ કરીએ, બજારમાં ફરીએ, હાથમાં હાથ પકડીને દોડીએ. આખી કૃતિમાં ક્યાંય આ સંબંધને કોઈ નામ નથી આપ્યું, કોઈ એવો તેવો ઇશારો પણ નથી. છોકરીના પક્ષેથી છે કે નહીં એ પણ નહીં ને, આ ભાઈના મનમાં શું ચાલે છે એ બી વાત પણ નથી. આ એની ડાયરીના પાના જ છે માત્ર. આ ભાઈને ડાયાબિટીસ છે એટલે એ બહાર બે જણા કોફી પીવા બેઠા છે ત્યાં એમ કે છે પેલીને, એટલે મારી છે ને એ મોળી મોળી મોળી. પેલી કે છે મોળી કોફી શું કામ પીવો છો? તો કે ના 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 મને આવ્યો, મારે ડાયાબિટીસ છે, મારે કોફી મોળી પીવાની. એટલે પેલી ઊભી થઈ અને શુગર ફ્રીની બે ટીકડીઓ એમાં નાખી હલાવી પીવો હોય. પેલું કે ના પણ મને નાખી પીવો જ ખરા, તો પેલાને સ્વાદ સરસ લાગે છે. જીવનમાં પણ ખોટા રિસ્ટ્રિક્શન સ્વીકારી લઈને જીવનને બેસ્વાદ બનાવી દેવાને બદલે કોઈક આવી મધુર શક્તિથી એમાં પાછી મીઠપ ઘોળી શકાય. છોકરી કોઈ એને મૂકીને એના કામે આગળ વધી જાય છે, આ ભાઈ પરદેશથી દેશમાં પાછો આવી જાય છે, પત્નીની સાથે હિંચકા પર બેઠો બેઠો કોફી પી છે, કોફી પત્ની લઈ આવ્યા છે મોળી, કારણ કે પત્નીને ખબર છે કે મોળી જ પીવાય છે, એટલે આ શુગર ફ્રી કાઢીને બે ટીકડી નાખી હલાવી અને પીવે છે અને કહે છે કે મીઠપ ઘોળી શકાય એવું કોઈક શીખવી ગયું છે. તો આ આખી રેન્જ ઓફ બુક્સ એ રિલેશનશીપની છે, એમાંથી આજે જે આપણે વાત કરવી છે બે પુસ્તકોની. આ બંને પુસ્તકો તમે સરસ પસંદ કર્યા, કારણ કે બે એકબીજા સાવ જુદા મિજાજના છે. એકમાં પ્રસન્ન દાંપત્ય છે, એકમાં અપ્રસન્નતાના ઉલ્લેખો છે. મને જે બહેનો વાંચનારી મળે છે, એક તો એમને કોફી બ્રેક બહુ ગમે છે અને એક આ લેમન ટી બહુ ગમે છે. લેમન ટી એ લોકોને એવું લાગે છે કે હા આવું છે, આવું થાય છે, આપણે પણ આવું કર્યું છે, એ પણ આવા છે. આખું પુસ્તક તમે વાંચશો તો તમને ખબર પડશે કે એમાં સૌથી વધુ પત્નીને જ કંઈક ને કંઈક કહેવું છે પેલા ભાઈને. પેલા માણસે જે જિંદગી જે રીતે જીવી છે અથવા આનંદી છે એને એટલી કોઈ ફરિયાદો નથી જીવનમાંથી સામે કે પત્ની સામે પણ, એટલે એને એને કેટલીક નોંધો જ લખી છે ખાલી, પણ પત્નીએ તો બરોબર વારો કાઢ્યો છે. એના આ બે પુસ્તકો છે. લગ્ન નામની આખી વ્યવસ્થા એ એના વિશે સૌથી વધુ જોક્સ છે. લગ્ન એ એના પર હસી શકાય પણ એને હસી કાઢી ના શકાય. આ આપણે લગ્નને એક વ્યવસ્થા ગણીએ છીએ ને એટલે એમાં વ્યવસ્થા હોય ત્યાં લૂપહોલ્સ હોય, કોઈ પણ તંત્ર હોય તો એ તંત્રને મર્યાદા હોય, એમાં કંઈક
સુધારાને અવકાશ હોય, કોઈકને અજંપો, કોઈકને આક્રોશ, કોઈકને વાંધા વિરોધ હોય એડમિનિસ્ટ્રેશન સામે. લગ્ન એ વ્યવસ્થા નથી, અવસ્થા છે. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમને ભીતરથી એવું થવું જોઈએ કે હા હું પરણું, ત્યારે જ પરણાય, તો જ તમને એનો મહિમા ખબર પડે. આપણી મુશ્કેલી એ લગ્નની આખી જે કંઈ યોજના છે એમાં કોકની ઈચ્છાથી જોડાવવું કે પોતાની કોઈ નીડને કારણે જોડાવવું અને એ પૂરું થાય એટલે એમાંથી રસ આપોઆપ થોડો થોડો ઓછો થવા માંડે, એ રીતે નિર્માયેલી છે. પણ મૂળ એવું નથી. મૂળ જેમણે આ લગ્નનું આયોજન વિચાર્યું છે એ પરંપરાએ તો એને માટેના જે શ્લોકો રચ્યા છે, જે પ્રતિજ્ઞાઓ કરી છે, એ જે વિધિવિધાન છે, એમાં જે જે વસ્તુઓ થાય છે, ભલે સિમ્બોલિકલી થાય છે, પણ એ પ્રત્યેકને બહુ જ ગંભીર અર્થ છે. જો મહારાજ સંસ્કૃતમાં પરણાવતી વખતે તમને એનું ગુજરાતી કરાવતા જાય અને તમે પૂર્ણ પ્રામાણિક હો તો કદાચ ચોરીમાંથી ઊભા થઈ જાઓ. તમે એમ કહો કે ના, હજુ હું આને માટે તૈયાર નથી, કારણ કે આ ફૂલ ટાઈમ કમિટમેન્ટ છે, આ પાર્ટ ટાઈમ આનંદ નથી. આમાં તમે છો એટલે તમે આમાં પૂરા છો. હું થોડો રહું ને થોડો ન રહું ને એવું બધું આ રમતમાં નહીં ચાલે. અને આપણી પરંપરાએ જ્યાં હું નથી રમતો કે જ્યાં હું નથી રમતી એમ કરીને ઊભા થઈ જવાની હા નથી પાડી. હવે વધ્યું છે અને એટલે જ આ પુસ્તકો હવે અગત્યના થયા. હવે આપણે બધા જ જાણીએ છીએ કે દીકરા દીકરીઓને લગ્ન કરાવતી વખતે કરે એ પછી પણ પ્રત્યેક માના મનમાં એક ફડકો રહે છે. દીકરીને ફોન પર સાંભળે અને એના અવાજમાં કંઈ કંપન જોવે એટલે હજાર વિચાર એને આવી જાય. પુત્ર વધુ બેડરૂમનું બારણું ખોલીને બહાર નીકળે અને પાછી અંદર જાય ત્યાં સુધી જોયું હોય તેમ થાય કે કંઈ નહીં બન્યું હોય, કંઈ નહીં, કારણ કે હવે છોકરાઓ નાની નાની વાતમાં બહુ પ્રગટ વિરોધ પણ કરવા માંડ્યા છે અને ડ્રાસ્ટિક ડિસિશન્સ પણ લેવા માંડ્યા. આ ઘર ઘર નામની રમત છે, પણ ના હું નહીં રમું કરીને ઉભા થઈ જવાની રમત નથી. આપણી પરંપરાએ પડ્યું પાન નિભાવી લેવું એ જે પ્રચારમાં મૂક્યો શબ્દ, સ્વભાવથી શું કામ નિભાવી લે? અને નિભાવી લેવાનું દર વખતે છોકરીએ જ હોય? એવો સ્ત્રીઓને મારી કાજલને તમે બોલાવો તો આ ટેબલને તોડી નાખે એના હાથના મોટા મોટા પછાડી, એટલી બધી એગ્રેસિવલી વિરોધ કરે કે આખી ચાલતું હશે. વાત સાચી છે, હવે કઈ દીકરીઓ થોડી ચલાવી લે. ચલાવી લેવાની વાત તો પાછી કાં તો બંનેની જવાબદારી ફિક્સ થાય છે. તો આજે રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવાની એટીટ્યુડ જે ગવર્મેન્ટ ઓફિસમાં ફાઇલ ઉપર હોય કે ફેક્ટ ફાઇન્ડિંગને બદલે ફોલ્ટ ફાઇન્ડિંગની જે સ્ટાઇલ ચાલતી હોય છે, એ બધાને કારણે જે ઊભા થયેલા પ્રશ્નો છે એવે વખતે આપણે બધાએ સાથે બેસીને વાત કરવી પડશે. આ પુસ્તકો કેવળ મનોરંજનના નથી, આ કોઈ પણ મનોચિકિત્સકનો વિષય છે અને આપણને આવા સાયકો એનાલિસ્ટની હવે જરૂર પડશે. સૌથી વધુ આ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર પડશે, કારણ કે હવે થયું જશે કે ઘરમાં કોઈ છે નહીં કે જેની સાથે વાત કરે, દાદા દાદી છે નહીં, કોક બફર જોઈતો હતો. પહેલા બે જણને ઝઘડો થયો હોય ને તો પણ બહાર બેઠા છે દાદા કે બા, એની હાજરીમાં આપણેથી અભિનય ના થાય એ જે સમજ હતી ને એને કારણે મન મારીને પણ બે જણા બેડરૂમમાં અંદર જતા રહેતા. અને પહેલા તો એવડા મોટા ઘરો જ નહોતા કે અલગ બેડરૂમ ના અને તેની એવી સુવિધા હોય, સેજ જોરથી બોલે તરત જ બહાર સંભળાય. તે એ જે ગુસ્સા દબાવી દેવા પડતા હતા, મન મારવા પડતા હતા, એના નુકસાનો હતા, પણ એને કારણે કેટલીક વખત આવી સંઘર્ષની કોઈ બારીક ક્ષણ પાસ પણ થઈ જતી હતી. અને દાંપત્ય છે ને એ મજાની વાતો યાદ કરાવવા માટેના ઘણા અવસરો આપે છે, એટલે એ તો કેટલીક વખત તત્ક્ષણનો ઉભરો હોય છે ક્રોધ, એ તો પછી ધીરે ધીરે શમે ત્યારે એની એના એક પાત્રમાં રહેલું સારું પણ કંઈ દેખાય, કારણ કે તમે જ તો પસંદ કર્યું છે. તમારી પસંદગી કંઈ ખરાબ થોડી હોય, તમે કેટલું બધું જોઈ વિચારીને લેનારા માણસો છો, એમ કંઈ ભૂલ કરો. એક નાનકડો જમીનનો કકડો પણ ખરીદવો હોય તો કેટલા બધા નિષ્ણાતોની પાસેથી NOC લઈ લઈએ છીએ આપણે પૂછીને, કોઈના પર આના પર કોઈનો ક્લેમ નથી, વાડ આ બાજુ છે, જમણી બાજુ 10 ફૂટનો રસ્તો, 40 ફૂટનો રસ્તો, કેટલું બધું વિચારીને એક નાનકડા જમીનના કકડાનું પાનાખર કરાવો છો. તો જેની સાથે જીવન જોડાવાનું છે
એની તો કેટલું બધું આપણે પણ જોઈ વિચારીને લીધું છે. પણ મુશ્કેલી એ છે કે આ જે ના હું નહીં રમતો કરનારાઓની સંખ્યા એટલી વધી ગઈ છે, એના કારણે હવે પેલા સરસ રીતે સંસ્કૃતમાં શ્લોકો બોલી તમારા તરફથી પરમાત્મા પાસેથી આશીર્વાદ એ માગે છે કે આપ નવ દંપતીનું કલ્યાણ થાવ. એવા પેલા ભૂદેવો એ બિચારા સાયકલ પરથી મોપેડ સુધી માંડ પહોંચ્યા છે, અને આ 100% છૂટાછેડા અપાવવાની ગેરંટી કરનારા વકીલો પાસે ગાડીઓ છે. સોસાયટીને શું જોઈએ છે એ સોસાયટીએ નક્કી કરી લેવું પડશે. તો એવી વખતે આ કાઉન્સેલિંગ બહુ મહત્વનું થશે. ઘરમાં કોઈ હશે તો વાત કરશો ને, હવે તો દાદા દાદી ઘરમાં નથી, વાત કોની જોડે કરશો? તમે તો રાજકોટમાં છો ને તમે તમારા પોતાના રૂટ્સ આજુબાજુના નજીકના ગામમાં પણ હશે ને. હજુ અહીંયા તો હું રહ્યો દરમિયાન મેં જોયું કે ઘરો મોટા એ રીતે મોટા છે, વડીલો રહેતા હોય સાથે એવા ઘરો છે, એટલે તમને તો ટેવ છે વડીલની હાજરીમાં રહેવાની. તમને ના હોય તો તમારો પાડોશી તમને ટેવ પાડે, કારણ કે અહીંયા તો એ રીતે પણ બહુ મોકળાશ. અહીંયા તો બહાર જ ખુરશી નાખીને બેસવાનો રિવાજ છે, એટલે જતા આવતા દરેક જણ હાજરી લઈ શકે. તમારી શેરીની દીકરી હોય ને આવીને જતા મોડું થયું હોય તો ત્રીજા બંગલાવાળી દાદીમાં ઉભા રાખીને પૂછી શકે કેમ મોડું થયું, આપણે જવાબ આપવો પડે. વી આર આન્સરેબલ. આજે આજે ચેક પોઈન્ટ્સ હતા ને એ બધા બહુ અગત્યના હતા. એ લોકો કોઈ એમને ગમે તે વૃત્તિથી પૂછતા હોય પણ તમને ખબર પડી ગઈ હતી કે આમાં જરા સાચવીને રહેવું પડશે. આટલા જણા ધ્યાન, કારણ કે એ બીજી જ ક્ષણે તમારા મમ્મીને કહી શકે કે હમણાં છોકરો મોડો આવે છે, રાત્રે કાલે મોટરસાયકલ નો અવાજ મેં સાંભળેલો મોડો હતો. હવે આપણી મોટરસાયકલ નો અવાજ રાત્રે સાંભળવા બાજુવાળા બા રાહ જોતા છે, આપણી કલ્પનાય ન, નાકેથી જ બંધ કરી દે. પણ આ હવે પાત્રો ઘરમાં નથી કે જે આપણને જીવતા શીખવાડે, એકમેકને સહન કરી લેતા શીખવે, એકમેકને ટોલરેટ કરતા શીખવે, એકમેકની સાથે અનુકૂલન સાધતા શીખવે. આ દાદા દાદીઓએ પણ એકબીજા સાથે કેવું અનુકૂલન સાધ્યું હશે તો જ 30-40-50 વર્ષના દાંપત્યો આનંદે હશે. આપણને નાની નાની વાતે જે ઓછા આવી જાય છે એની સામે એમણે તો કેટલું બધું વેઠ્યું હશે. આપણને જે જે વાતના વાંધા છે એના કરતાં વધારે વાંધા આપણી માને હોવા જોઈએ, અને એનાથી વધારે તો દાદીમાને હોવા જોઈએ. એ ત્રીજી પરંપરામાં તમે તો ઘણા સેફ છો, ઘણા સ્વતંત્ર છો, ઘણી તમારી ઈચ્છાઓનું પાલન થાય છે અને અધિકારપૂર્વક થાય છે, કાયદો તમારી પડખે ઉભો છે, એટલે હવે તો સરસ રીતે જીવવાનો પૂરો અવકાશ છે. હવે શેના માટે મનમાં ઓછું આવી જાય ને ઝઘડા થાય ને આમ પરાણે દાંપત્ય વેઢારવું પડે. આ દાદા દાદી માટે હું હંમેશા આમાં પણ ક્યાંક ઉલ્લેખ હશે જ મેં એ વાત લખી છે, આ દાદા દાદીનું હોવું એ પરિવારો માટે બહુ મહત્વનું હતું દાંપત્ય જીવનના સંદર્ભમાં. દાદા આમ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય મિંચકા ઉપર ઝૂલતા હોય અને ઘરના પાત્રો એક પછી એક આવે જાય, બધા દાદા આગળ હાજરી પૂરવી પડે. પછી ધીરે ધીરે કરતા દાદા દાદી વય વધતા જાય, એ ખસતા ખસતા છેક ભંડકિયા સુધી પહોંચી જાય, કારણ કે હવે તમારો પરિવાર મોટો થયો છે, તમારે એ જગ્યા જોઈએ છે, દાદા દાદીની ઉંમર થઈ છે, આગલા રૂમમાં બેસીને ખોખારા ખાય, ઉધરસ ખાય, બજર ઘસે, આ ધોતિયાના ઉપર બજરના ડાઘા હોય ને આવા ડોસા બહાર બેઠા હોય, દાઢી કરવામાં માનતા ના હોય, બા એવા ગમે તેવા સાટલા ઊંચા પહેરીને ફરતા હોય, તો આપણા દીકરા દીકરીઓની ફ્રેન્ડ્સ આવે તો એમને કેવું લાગે? એટલે હવે આ ડોસા હવે ના ચાલે આપણા ઘરમાં, એ આ હવે જે આપણે નવી ડિઝાઇન કરી છે એમાં ફિટ નહીં થાય, કાંઈ એમણે બદલાવવું પડે. હવે 80-85 વર્ષનો માણસ બદલી બદલાઈને કેટલું બદલાય, એટલે એને ખસવું જ પડે ભંડકિયા તરફ. એટલે ભંડકિયામાં જાય બિચારા, ત્યાં એની એક ખાટલી થાય, જે ડ્રોઈંગ રૂમના હિંચકા પર ઝૂલતો હતો એ ભંડકિયામાં એક ખાટલીમાં સમાય. હજુ એ નકામા નથી થયા, એ આપણને પણ ખબર છે, કારણ કે આપણી ઉપયોગીતાવાદી દ્રષ્ટિ છે, આપણને ખબર છે આને ક્યાં વાપરવાના છે. કારણ કે આપણે જયારે દીકરાનું નક્કી કરવાનું છે કે દીકરીનું નક્કી કરવાનું છે ને કોઈ જોવા આવે છે બે ભાઈ, ત્યારે પાછા એમને જડી ઝૂપટીને બહાર લાઈને બેસાડે, કારણ કે એ જ છે કે જે સોસાયટી સાથે કનેક્ટેડ છે. એને ખબર છે કે આવનારની ત્રીજી પેઢી સુધી કોઈ ગાંડું હતું કે નહીં, તમે તો એને નથી ઓળખતા જે આવે છે, અને તમારું મોં જોઈને તો કોઈ આપે એમ નથી. દાદાની શાક છે, તમારું ચાલી ગયું છોકરાનું ચાલી.
એ દાદા દાદીઓ હવે ઘરમાં નહીં રહી શકે એવું જે વાતાવરણ ઊભું થયું.